ફરીથી પાછો આ બેનું પદ બીજું પદ હવે ત્રીજા પદની એમાં જાય લેવાનું તો અહીંયા શું મૂકવાનું x મૂકવાનું નીચે એમ આવશે x આવશે નીકળી જાય એક એક પદ તો અહીં પ્લસ એક ચાલો પ્લસ એક આ પ્લસ એક મૂકો હવે આ બેનું ગુણાકાર કેવી રીતે તો કે x + 1 સાથે ગુણાકાર કરવાનો x + 1 ને ગુણાકાર કરો શું મળે તો કે x + 1 મળે આ માઇનસ બે નીકળી જાય શું મળે જીરો આ જીરો મળે તો આનો સંકેત આપણે બધાય શીખી ગયા આને હું કહેશો હવે P Q R અને S ત્યાં સુધી હોય તો P આની અંદર આવશે Q of X આ જે છે એ શું આવશે P of X આ આવશે P Q અને આ આવશે R of X આ શેષ કહેવાશે આ કહેવાય ભાગફળ અને આપણે ભાજ્ય કીધું અને ભાજક કીધું અને શેષ કહેવાય તો આ શેષ તમને કેટલી મળી જીરો તો અહીં તમે લખી શકો અહીં બહુપદીને ભાગતા ભાગફળ આ મળે છે અને શેષ આ મળે છે ત્યારબાદ એના પછીનો દાખલા નંબર હવે પ્રશ્ન નંબર પહેલાનો બીજો દાખલો પ્રશ્ન નંબર પહેલાના બીજા દાખલામાં પણ એ જ વસ્તુ છે તો સૌપ્રથમ પહેલા આપણે પ્રમાણિત રાખી 3 2 1 0 एक जीरो तो प्रमाणित स्वरूप छे तो आपने शुं करशो बेने ભાગાકારના જે આપણે પ્રકાર છે ભાગાકારની રીતનો એમાં અંદર દાખલ કરશો તો એમાં શું આવશે કે x ની 3 ઘાત વત્તા 3x ની 2 ઘાત વત્તા 3x વત્તા 1 અને આ લખવાનું થાય x - 1 ના છેદમાં 2 સ્ટેપ બાય સ્ટેપ હવે સ્ટેપ તમે જોઈ શકો છો એમાં છે જ આપણે અત્યારે પહોંચ્યા છીએ બીજા સ્ટેપ હવે તમે જોતા જશો કેમ થાય છે તો કે પહેલા x ને 3 ઘાત લેવાનું પહેલું પદ આમાંય પહેલું પદ x તો x ની 2 ઘાત અહીં x ની 2 ઘાત મૂકવાનું આ x ની 2 ઘાત તો ગુણાકાર કેની કરવાનો 1 ના છેદમાં x થી x - 1 ના છેદમાં 2 વડે તો આનો ગુણાકાર તમે કરો તો શું મળે તો કે x ની 3 ઘાત - 1 ના છેદમાં 2 x ની 2 તો 1 ના છેદમાં 2 x ની 2 ઘાત હવે આ જ વસ્તુ અહીં મૂકવાની x ની 3 ઘાત माइनस एक ना जब मैं एक्स की गेट आ माइनस ना हम आओ से प्लस अबे तो क्या भाई आ हम कुछ क्यों तो ये तो निकली जा से नवा निशानी मुझे तो आ बे हूँ धारण के प्लस अबे एक्स की देखा तो मैं आगर ना धोनो में पढ़ी गया सो बहुत कुछ दिमाग तो सर्वोच्च बात बाकी जरा चल वाली बस तो वही तो हम भी तो एक्स की देखा तो ये नहीं ये जाए नहीं હવે બાદબાકી નથી કરવાની આપણે શું કરવાનું છે અહીંયા ભૂલ ઈ પડે છે બાદબાકી કેમ થાય સરવાળો કરવાનો છે 3 1 ના છેદમાં 2 કરવાનો તો 3 અહીં લખતો છું તમને જેથી ખબર પડે 3 1 ના છેદમાં 2 આના માટે તમારે ધોરણ 5 6 અને 7 ની ચોપડી ખોલવી પડે એની અંદર પૂર્ણાંક અને અપૂર્ણાંકના ભાગાકાર સોરી સરવાળા બાદબાકી છે એની અંદર આવતા હોય તો તમારે એની ચોપડી ખોલવી પડે ચોપડી ન ખોલી હોય તો એ ગરમી થતી હોય તો અત્યારે જોઈ લઈએ શું આવે 3 વત્તા 1 ના છેદમાં 2 છે તો 3 ના છેદમાં 1 વત્તા 1 ના છેદમાં 2 તો ચોપડી ગુણાકાર કરવાનો હવે ચોપડી ગુણાકાર કરીએ 2 3 2 6 વત્તા 1 6 ને 1 7 ના છેદમાં 2 આ 7 ના છેદમાં 2 થી મળ્યો એ ક્યાં મળ્યો મને જવાબ મળ્યો તો મોટા નિશાની પ્લસ 7 ના છેદમાં 2 આવે આ 7 ના છેદમાં 2 મૂકી કાયા સુધી નું પૂરું થયું આ પદ મૂકવાનું નીચે વત્તા 3x તો ફરીથી પાછા આતા નિયમ ભાઈ તો શું આવશે તો કે 7 ના છેદમાં 2 x ની 2 ઘાત છેદમાં x x x નીકળી જાય તો શું બચશે 7 ના છેદમાં 2 x તો 7 ના છેદમાં 2 x ક્યાં જાય ભાગફળ ભાગ્યા તો પ્લસ 7 ના છેદમાં 2 x હવે શું કરવો તો કે 7 ના છેદમાં 2 x નો ગુણાકાર કરવાનો કે નહીં x - 1 ના છેદમાં 2 એ કરવો તો x - 1 ના છેદમાં 2 ક્યાં મૂકવાનો તો કે આને ગુણાકાર કરી નહીં મૂકવાનો તો ગુણાકાર કર દો 7 ના છેદમાં 2 એમ એ કાઈ નો તે કોઈ જે કાઈ નો ગુણાકાર કરો એમ યાર 1 ને 1 કેટલી ઘાત થાય 2 ઘાત થાય હાલો મૂકી 2 માઈનસ હવે ગુણાકાર કરી જો હરી એક વાર લખી દઉં તમને 7 ના છેદમાં 2 गुणिया माइनस एक ना से तुम्हारे बे आए चंदा आप मंजर पड़ी माँ कदा जो उठा तो नव है नव न थी जून उसे पढ़ आपने नव आ से न तब मैंने ना मार मैंने ना मार तो जून उठ से न
અંશ અંશમાં ગુણાકાર છેદનો એટલે અહીંયા સરવાળો તો ચોકડી ગુણાકાર કે અહીં ગુણાકાર છે તો અંશ અંશમાં છેદનો છેદમાં 7 1 7 2 2 4 તો કેટલા આવ્યા તો વાર લખવાની તો ત્યાં લખવા માટે જાય હવે આ વાર મૂકવા જાય તો અહીં ગુણાકાર કરી રહે કે તો કાની અંદર આ x બાકી રહી ગયો તો આ x હવે x માં જાવ આખા કી રકમ આવી મૂકી તો શું થાય કે 7 ના છેદમાં 2 x ની 2 माइनस सात ना छेद में चार एक्स शू करवानो तो के निशानी बदलवानी तो निशानी बदलवी है आ माइनस ना आ प्लस शू થાય નીકળી જાય હવે શું હોય તો કે આની તમારે જરૂર નહીં હોય તો આટલું ચકીએ તો જેથી તમને ખ્યાલ આવે જોઈ હવે 7 ના છેદમાં 4 x 3 પ્લસ 7 ના છેદમાં 4 આનો તમારે સરવાળો કરવાનો થાય શું કામ સરવાળો તો કે અહીં સરવાળો છે પહેલા x મૂકી દે ચલો x એમ ને હવે સરવાળો કરો અહીં કાઈ નથી તો એક ચોકડી ગુણાકાર 4 તેરી 12 પ્લસ 7 1 7 છેદમાં 4 1 4 बार में सात उगनीस उगनी ना सिर्फ मचा तो उगनी ना सिर्फ मचा क्या है तो क्या है यार अब उगनी ना सिर्फ मचा कौन और है वो एक रो तो एक ले ले नीचे बनता है आ एक नीचे मुक्की दी दो तो वो करो तो कि उगनी ना सिर्फ मचा एक्स उगनी ना सिर्फ मचा एक्स प्लस एक अब उगनी ना सिर्फ मचा एक्स प्लस एक ફરીથી અંતવ્ય ન્યાય આવી જાય બીજા સ્ટેપ થી આવવાનું તો ભાઈ પેલો પદ શું તો કે 19 ના છેદમાં 4 x ભાજક નું પેલો પદ શું x ઉડાડો તો કેટલા આવ્યા 19 છેદમાં 4 તો પ્લસ 19 ના છેદમાં 4 આ 19 ના છેદમાં 4 આવ્યા આ 19 ના છેદમાં 4 આવ્યા એનો ગુણાકાર કે નહીં કરવાનો તો કે x - 1 ના છેદમાં 2 એટલે કરવાનો x - 1 ના છેદમાં 2 એટલે ગુણાકાર કરો હું આ કે ભાઈ 19 ના છેદમાં 4 x ભાઈ હવે તમને આવડી ગયું છે ભાઈ ગુણાકાર હવે નો આવડે તો પહેલા સરખું ભણો જો 19 1 આ 19 4 2 8 પણ કેવા માઈનસ તો આ વસ્તુ ને મૂકવાની 19 ના છેદમાં 4 x માઈનસ 19 ના છેદમાં 8 હું કહી ગયા નિશાનીઓ બદલીએ માઈનસ પ્લસ અહીંયા જે નિશાની હોય એની વિરુદ્ધ નિશાની તમારે છે એવું જરૂર નથી બધે પ્લસ આવે એટલે તે કરો બધે પ્લસ આવે માઈનસ એ આવશે પણ એવું નથી જોવાનું તમારે શું જોવાનું પદ છે એની ઉપર નિશાની છે ને કાઈ નમ તો પ્લસ હોય તો માઈનસ ઉપર માઈનસ હોય તો પ્લસ ચાલો આ ઉડાડી તો હવે ભાઈ જુઓ તો કે ભાઈ 1 વત્તા 19 ના છેદમાં 8 મૂકી 1 ચાલો ફરીથી ભાઈ આપણે કઈ કેવું લાગે ભાઈ આપણે સાચું ભણી ગયા એના જેવી જ વાત છે 8 1 8 વત્તા 19 1 19 છેદમાં 8 19 ને 8 27 27 ના છેદમાં 8 આ 27 ના છેદમાં 8 આ તમારી શેષ મળશે કે તો એ લખવાનું અહીં બહુપદી આ માટે જેનો ભાજ્ય આ ભાગફળા અને શેષ આ પડશે ત્યારબાદ દાખલા નંબર દાખલા નંબર ત્રીજો પ્રશ્ન પહેલા માં ત્રીજા પગથિયામાં તમને એવું આપ્યું છે કે ભાઈ x વડે નો ભાગાકાર કરો તો x વડે ભાગાકાર કરો પહેલા તો 3 2 1 તો કીધું જોઈ જાય કે આપણે બીજા દાખલાથી જોઈ છે અને આનું પણ ખાલી એક x જ આવી છે તો એ પણ બેઝિક બતાવી દીધું તો હવે આપણે દાખલો ગણીએ જોઈએ આ દાખલો 2-3 વાર ગણવા જેથી કઈ ખબર પડે નકર 22000 અને બે ત્રણ વખત રિમાઇન્ડ કરવા જેથી કરીને એક પદ ગણી લીધું પુશ કરો પાછું બીજું ગણો પાછું આ રીતે ગણો અથવા એક વખત આખો વિડિયો જોવાઈ જાય બીજી વખત એમ ગણો ત્રીજી વખત એમ ગણો આમ તમે જોશો તો તમને આ દાખલો આવડશે હાલો હવે શું કરવાનું પહેલા પેલો પેલો પદ લઈ લેવાનો હાલો બીજા સ્ટેપથી ચાલુ બધું કામ આમ x ની 3 ઘાત માંથી x બાદ x ની 2 ઘાત આ x ની 2 ઘાત મૂકવાની
બધા દાખલા આમ પડશો પછી તમારે આની જરૂર નહીં પણ આની જરૂર નહીં સીધો આવશે હવે એનો ગુણાકાર કરો તો x ની 3 ઘાત આ બીજું કઈ આવે તો કે ગુણાકાર એક જ વસ્તુ બીજું કઈ છે નહીં આ માઈનસ આ માઈનસ કરો તો હું થઈ જાય નીકળી જાય આનો ઓર આવ્યો નીચે આવવાનો તો કેટલા આવશે તો કે 3x ની 2 ઘાત આવવાની છે આ 3x ની 2 ઘાત નીચે આવ્યા આ 3x ની 2 ઘાત નીચે મૂકી દેબે તો કે અહીંયા 3x ની 2 ઘાત અહીંયા તો x જ મૂકવાનું તો કેટલા આવશે 3x વચ્ચે બાદબાકી કરો બરાબર છે તો 3x ભલા 3x આ બાદબાકી બાદબાકી કરવી હોય અહીં કેટલી ઘાત આવશે તો કે 3x નો ગુણાકાર કે નહીં રહે કરવાનો ભાઈ x સાથે કરવાનો આ બીનો ગુણાકાર કરો તો 3x ની 2 ઘાત આ 2 ઘાત અને અહીંયા કેટલા મૂકવાના તો કે ભાઈ ભાગફળ આવ્યું તો એ મૂકવાનું તો અહીં કેટલા મૂકવાના 3x મૂકવાનું હવે સૌપ્રથમ ભાગાકાર કરી એનો ભાગફળ મૂકી પછી ગુણાકાર કરવો જેથી આ ડેવલપ ન થાય હવે આની બાદબાકી કરો તો હું ધારી કે જા તમારો એવો કેટલો આવશે 3x આ 3x છે 3x નો ગુણાકાર 3x નો પહેલા ભાગાકાર કરવાનો x છે x x વચ્ચે 3 હોય છે તો પ્લસ 3 અહીં મૂકી દીધા હવે ગુણાકાર કરવાનો x છે તો 3x થી અહીંયા મૂકી આ માઈનસ આ પણ નીકળી જાય ફરી દી ઉતારવાનો કે છે 1 નો વાર આવ્યો 1 ઉતાર્યો 1 તમે ઉતારો હવે વિચારો 1 તમે ઉતાર્યો કેમ દાખલો પૂરો થઈ ગયો તો અહીંથી તમે જુઓ 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત અહીં બેઝિક પદાવલિ થઈ ગઈ છે એટલા માટે અહીંથી હવે દાખલો આગળ વધી જઈએ નહીં તો આની શેષ આપણને મળશે 1 ભાગફળ મળશે x ની 2 ઘાત વત્તા 3x વત્તા 3 જેનો ભાજક આ છે અને જેનું ભાજ્ય પણ આ છે ત્યારબાદ દાખલા નંબર 4 હવે બેઝિક પદાવલિ તમને આપી છે 3 2 1 0 અને ઓલી પણ બેઝિક પદાવલિ છે હવે દાખલાની શરૂઆત કરીએ ભાગાકારની રીતે કરવો છે આ દાખલો દાખલાની પ્રેક્ટિસ હજી એકવાર કહું છું વધુ કરવી પડશે તો તમને આવડશે x ની 3 ઘાત 3x ની 2 ઘાત વત્તા 3x પ્લસ એનો ભાગાકાર કરવાનો છે ax + y સાથે આની સાથે તમે ભાગાકાર કરશો તો સૌપ્રથમ x ની 3 ઘાત x સાથે ભાગાકાર કરો x ની 2 ઘાત તો x ની 2 ઘાત જાયેલી કે તમારે મૂકવા થાય x ની 2 ઘાત x ની 2 ઘાત નો ગુણાકાર કે નહીં તો કે x + y સાથે કરવાનો x + y સાથે ગુણાકાર કરો તો આની અંદર ગુણાકાર તમે કરો તો શું થાય તો કે ભાઈ આમ થાય x ની 3 ઘાત વત્તા y x ની 2 ઘાત તો એ છેલ્લે તો તમને સામાન્ય કાઢવા પણ આપ તો હવે આની અંદર શું આવ્યું તો કે ભાઈ x ની 3 ઘાત પ્લસ y x ની 2 ઘાત હવે નિશાની બદલાવવાનું નિશાની બદલાવતા રહે આ બે ઉડી જાય હવે તો કે 3 માંથી બાદ કેટલા કરવાનું આમ x ની 2 ઘાત ચાલો મૂકી દઈએ એમ તો હું કરું કે 3 માંથી કોને બાદ કરવાનું પાઈ આપણે ખબર છે સમય અને અસમય ની બાદબાકી થાય ને સમય અને અસમય ની બાદબાકી ન થાય તો એવું લખે આપણે 3 માઈનસ પાઈ હવે કેનો વાર આવ્યો આનો તો આવો દેવાનો નીચે ભાઈ 3 x આ 3x નીચે આવે તો ફરીથી પાછો શું કરવાનું પહેલા પદની વાત કરવાનું તો પહેલા પદમાં બાદબાકી તમે કરો તો શું થાય તો સોરી ભાગાકાર કરવો પડશે 3 માઈનસ પાઈ x ની 2 ઘાત અને આ દાખલા મિત્રો ગણતરી વધુ હશે તો રમકામ ચેપતો જાય છે જ્યારે તમારે તમારે જરૂર પડે તો બીજી વખત રિવાઇઝ કરવો વિડીયો અથવા પુશ કરીને જોઈ લો કારણ કે એમાં રમકામની ગણતરીમાં વધારે છે એટલા માટે 3 માઈનસ પાઈ x ની 2 ઘાત એનો ભાગાકાર કરવાનો x સાથે તો શું વધશે તો કે 3 માઈનસ પાઈ x તો 3 માઈનસ પાઈ x કેમ મૂકવાનું તો કે અહીં મૂકવાનું તો કે પ્લસ 3 માઈનસ પાઈ x હવે 3 માઈનસ પાઈ x છે એનો ગુણાકાર કે નહીં કરવાનો 3 માઈનસ પાઈ આ x એનો ગુણાકાર કે નહીં સાથે તો કે ભાઈ x + પાઈ સાથે x + પાઈ સાથે એનો ગુણાકાર કરો તો શું થાય હવે ભાગફળ નિયમ કહી ગયું છે આપણું જે હતું તે
હવે ગુણાકાર કરીએ તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરો તો આના જેવી વસ્તુ આવતી નથી તો શું કરવાનું સીધો જ આનો ગુણાકાર એટલે કરો તો શું આવે કે 3 - 5 એમ ચાલ x નો ગુણાકાર x સાથે કરો તો શું થાય x ની ભેગા થઈ જાય હવે આ પ્લસ હતો તેમ જ હવે આનો ગુણાકાર આ રીતે કરો 3 પાઈ નું તો કઈ થાય જ નહીં તો કે 3 - 5 એમ આ પાઈ x ચાલ હવે હવે આ નિશાની બદલે આ નિશાની બદલે આ નીકળી જશે હવે હવે બાદબાકી કરવાની છે તો કે x x તો બે એક જ છે હવે x મૂકી દીધો હવે આની બાદબાકી કરીએ હવે તો બાદબાકી કરીએ તો શું થાય તો કે ભાઈ 3 માંથી બાદ કેટલા કરવાના તો કે 3 - 5 × π ગુણાકાર પાય કરો તો ગુણાકાર પેલા પાય કરી દે તો શું થાય તો કે 3 પાય અને પાય ની 2 આવું થાય અને માઈનસ 3 હવે શું કરવાનું તો કે માઈનસ પેલા મેં શું કહ્યું તો કે ગુણાકાર કર્યો પાય હવે શું કરવાનું તો કે પાય નો ગુણાકાર થઈ ગયા બાદ નિશાની બદલાવી દો માઈનસ છે બદલે નિશાની બદલે માઈનસ 3 પાય પ્લસ પાય ની 2 અને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવી દઈએ આ જ વસ્તુ આ વસ્તુને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવું તો શું થાય તો કે ભાઈ પાઈ ની 2 વત માઈનસ 3 પર વત્તા 3 બાય કેટલા મૂકતા તો કે x મૂકો હવે ઉતારવાના કે તો કે આ બધી બાદ બાકી થઈ ગઈ પૂરું થઈ ગયું અહીં x મૂકી દે આ x વત્તા હે હવે આનો ભાગાકાર કરો ફરીથી એક વાર જઈ લઈએ તો આ વસ્તુ હમણાં ચેકી રાખશું જેથી કરીને બીજું સમાઈ શકે હવે હવે આની અંદર પાઈ ની 2 ઘાત માઈનસ 3 પાઈ વત્તા 3 કૌંસ ની વાય એક્સ અને છેદમાં પેલો અંક એક્સ એક્સ તો નીકળી જ જાય એક્સ નીકળે તો વધે શું અહીં તમારે લખવું પડશે તો કૌંસ માં લખશો પ્લસ પાઈ ની 2 ઘાત માઈનસ 3 પાઈ વત્તા 3 2 ઘાત 1 ઘાત ને 0 કરો આવી ગયું ને 2 ઘાત 1 ઘાત ને 0 કરો હવે આ વસ્તુ તમારે અહીં મૂકવાની છે તો અહીં મૂકવી હોય તો શું કરવું પડે તમે આ જે વસ્તુ છે ને એનો ગુણાકાર કરવો થાય તો આની એનો ગુણાકાર તમે કરો આની એનો ગુણાકાર કરો તો ગુણાકાર કરતા શું મળે એની વાત છે ફરીથી એક વાર જોઈ લે પાઈ ની 2 ઘાત માઈનસ 3 પાઈ વત્તા 3 એનો ગુણાકાર કેને એ કરવાનો તો કે x + પાઈ એ કરવાનો તો x + પાઈ એ ગુણાકાર કરો તો સામાન્ય વસ્તુ થાય સીધી શું કરવાનું આનો ગુણાકાર અહીં કરી નાખો તો x ની 2 ઘાત માઈનસ 3 પાઈ વત્તા 3 અને આ x મૂકી દીધી વત્તા પાઈ નો વર્ગ તો જોઈ આની અંદર શું થાય તો કે x પાઈ ની 2 ઘાત માઈનસ 3 પાઈ પ્લસ 3 અને ગુણાકાર કેની એ દેવાનો x આ x નો ગુણાકાર થઈ ગયો આખા પદ હવે ગુણાકાર કેની એ કરવાનો તો કે પાઈ એ કરવાનો તો પ્લસ પાઈ ની 2 ઘાત માઈનસ 3 પાઈ પ્લસ 3 અને ગુણાકાર કરવાનો પાઈ સાથે નિશાનીઓ બદલીએ આ માઈનસ નીકળી જશે તો વધે શું તો કે વધે આવો 1 માઈનસ પાઈ ની 2 ઘાત માઈનસ 3 પાઈ વત્તા 3 અને ગુણાકાર કરવાનો કેની સાથે પાઈ સાથે ફરીથી ઓલા જેવો એવો 3 વાળો આપણે ગણ્યો આ જ સાદો ફરીથી શું કરવાનું પાઈ ને ગુણાકાર કરો પાઈ ની 3 ઘાત માઈનસ 3 પાઈ ની 2 ઘાત પ્લસ 3 પાઈ હવે હું કરો નિશાનીઓ બદલવાની અંદર ના માઈનસ જશે પાઈ ને બદલાવી દો તો કે 1 નો 1 નિશાનીમાં અંદર માઈનસ છે 7માં ધણમાં આ પણ આવો માઈનસ તો બધી હું આ માઈનસ આ પ્લસ હું દે જાય માઈનસ પાઈ ની 3 ઘાત હવે આ માઈનસ તો પ્લસ 3 પાઈ ની 2 ઘાત આ પ્લસ તો માઈનસ 3 પાઈ તો આ જ વસ્તુ તમારે અહીં મૂકવાની તો અહીંયા મૂકશું તો અહીંયા તમે શું મૂકો તો કે ભાઈ 1 માઈનસ પાઈ ની 3 ઘાત પ્લસ
3 पाई ने 2 ઘન માઈનસ 3 पाई આ તમારો શું થશે જવાબ થશે આ તમારી શેષ મેળી આ મેળ વાકણ આ ભાજક અને આ ભાજી ત્યારબાદ એક દાખલો છે મિત્રો 5 प्लस x આનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાનો છે કે આ શું જવાબ આવે છે ત્યારબાદની વાત હવે આપણે આવતા લેક્ચરની અંદર મળશું આભાર